વિધવા સહાયના નામે મામલતદાર ઓફિસ અને બેંક ખો દાવની રમતો રમે છે. 100મી વધુ વિધવા બહેનોના નાણાં અટવાયા હોવા છતાં તેમના પ્રશ્ને કોઈ નિરાકરણ નથી. મામલતદાર કચેરીથી મહિલાઓને બેંક ખાતા ખોલાવવાની સૂચના. બેંક 2500ની લાંચ માંગે છે. લોક સમસ્યા નિદાન કેન્દ્રના આગેવાનો તરફે જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું આવેદનપત્ર. વિધવા બહેનોને છેલ્લા 1.5 વર્ષથી વિધવા પેન્શન માટે લબાડ ધક્કે ચઢવવામાં આવતા આ સમસ્યા અંગે લોક સમસ્યા નિદાન કેન્દ્રના આગેવાનોએ એક આવેદનપત્ર સુરત જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું અને તેમની સમસ્યાને લઈને જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવાની પણ અપીલ કરી હતી. વિધવા સહાય યોજના અંતર્ગત સતત અટવાઈ રહેલ બહેનોની હલાય અત્યંત કફોડી બની ગઈ છે. આ વિધવા બહેનોએ તેમના જ હક્કો માટે ધર્મના ધક્કા ખાવાની નોબત આવી ગઈ હતી. લગભગ 100મી વધુ વિંધાવા બહેનોએ હવે જવું તો ક્યાં જવું તેવી સમસ્યા તેમની સામે આવી પડી છે. પૂર્ણવિરામ. બેંક અને સરકારી ખાતાઓના આંટા ફેરાઓ ખાઈને ચપ્પલ ઘસાઈ ગઈ હોવા છતાં તેમને પેન્શનના નામ ઉપર ફદીયું પણ નથી મળ્યું. વિધવા બહેનોને મામલતદાર કચેરીમાં મોકલી ખો આપવામાં આવે છે તો બેંકના કર્મચારીઓ પણ આ વિધવા બહેનોને પડખે આવી તેમના બેંકમાં ખાતા ખોલવાની જગ્યાએ 2500 રૂપિયાની લાંચ માંગે તેવી રાવ પણ બહેનોએ આવેદનપત્રમાં કરી રહી હતી. આવા વિકટ અને જટિલ પ્રશ્નને વાચા આપવા હવે લોક સમસ્યા નિદાન કેન્દ્રના આગેવાનો મેદાને આવ્યા હતા અને સુરત જિલ્લા કલેક્ટરને આવેદન મારફતે રજૂઆત કરી હતી. હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ. આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં ફરિયાદ આવી છે કે છેલ્લા 1.5 વર્ષથી ગરીબ વિધવા બહેનોને સરકારી સહાય મળેલી નથી. જેઓની ફરિયાદ લઈ આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ બહેનો છેલ્લા 1.5 વર્ષથી મામલતદાર ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યાં જાય એટલે એ લોકોને એમ કહેવામાં આવે બેંકમાં ખાતું ખોલાવો. જ્યારે કે એમનો પ્રથમ સા આપવામાં આવતી હતી તો પોસ્ટ ઓફિસમાં ખાતું ચાલતું હતું અને એમને સરકારી સહાય મળતી હતી, પણ હાલમાં 1.5 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ બહેનો બેંકમાં જાય તો એમ કહેવામાં આવે છે કે તમે 2000 થી 2500 ભરવું પડે. તો આ ગરીબ બહેનો ક્યાં જશે? જેની અમે ફરિયાદ લઈને અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આ ગરીબ નિરાધાર બહેનોને તાત્કાલિક સહાય ચાલુ કરવી જોઈએ અને જેમ પહેલાં પોસ્ટમાં ખાતામાં એ લોકોને સહાય મળતી હતી એવી રીતે સહાય મળવી જોઈએ.